સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર પણ કમર સિદ્ધિ, આંખો બંધ, વિચારો શાંત કરી દઈશું. સવિતા નારાયણનું ધ્યાન ધરીશું. બંને ભરકુટીની વચ્ચે એ સવિતા નારાયણના દર્શન કરીશું. એ સવિતા નારાયણના દિવ્ય કિરણો મારા તનને મનને રોમે રોમને પાવન બનાવી રહ્યા છે, પુલકિત બનાવી રહ્યા છે. હું અંદરથી બહારથી ઓજસ્વી તેજસ્વી બ્રહ્મવર્ચસ્વી થતો જઈ રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે એ પરમાત્મ તત્વના દર્શન કરતાં કરતાં આવો એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ, સાચો આનંદ આત્માના શરણમાં જ છે. જો સાચું સુખ અને સાચો આનંદ મેળવવો હોય તો સાંસારિક વસ્તુઓ તથા વિષયોને છોડીને આત્માના શરણમાં જવું જોઈએ. તેની આરાધના તથા ઉપાસનાથી તે આનંદની ઈચ્છા પૂરી થશે. બાહ્ય સંસારમાં કશું જ નથી. જે કંઈ સુખ છે, આનંદ છે, તે આપણી અંદર અને આપણા આત્મામાં જ છે. બાહ્ય સંસારમાં જે રસાનુભૂતિ હોય છે તે આપણા અંતરની છાયા જ હોય છે. જેનો આત્મા જેટલો વિશાળ થતો જશે, વ્યાપક થતો જશે, તેની છાયા પણ એટલી જ ઊંડી અને સ્થાયી થતી જશે. આભાસના પ્રમાણમાં બાહ્ય સંસારના પદાર્થોમાં પણ સુખ સૌંદર્યની અનુભૂતિ થતી જાય છે. બાહ્ય વસ્તુઓ તથા વિષયોથી આત્માને સુખી કરવાનો પ્રયાસ ખોટો છે. સાચો પ્રયાસ તો એ છે કે આત્મા દ્વારા તેના વિકાસ અને આભાસ દ્વારા બાહ્ય સંસારના વિષય વસ્તુઓને સુખ તથા સૌંદર્યને યોગ્ય બનાવવા જોઈએ. જે કંઈ છે તે બધું આપણી અંદર જ છે. તેથી આપણી અંદર આપણા આત્માને જ શોધવીએ, સમજવો જોઈએ અને પ્રાપ્ત કરવો જોઈએ. આત્માના જાગરણ અને વિકાસના ઉપલક્ષ્યમાં જ આ કુરૂપ તથા ક્લેશપૂર્ણ સંસાર આનંદદાયક તથા આકર્ષક બની શકે છે. શાશ્વત સુખ અને અખંડ આનંદ મેળવવાનો એકમાત્ર ઉપાય છે અને તે છે આત્મીયતાની ભાવના વધારવી. આનંદની ઉત્પત્તિ પ્રેમમાંથી અને પ્રેમની ઉત્પત્તિ આત્મીયતાથી થાય છે. જે દિવસે મનુષ્યનો આત્મા સંસારના અણુએ અણુ સાથે આત્મીયતા સ્થાપી દેશે તે દિવસે તેના માટે આ સમગ્ર સંસાર આનંદ અને સૌંદર્યનું એક ધામ બની જશે. અને આપણા ઋષિ મુનિઓને જેવી અનુભૂતિ થતી હતી તેવી અત્યારે પણ આ યુગમાં પણ થવા લાગશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામસર મહાચાર્યજી, અખંડ જ્યોતિ, જૂન 1970, પેજ 12. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં, સંબંધીઓમાં, સર્કલમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી થશો તેવી પ્રાર્થના સહ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ. સંદેશાવાહક ગાયત્રી પરિવાર.